નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું હતું કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ એક્સ વાય ઝેડ માંથી પોલર કોઓર્ડિનેટ્સ આર થીટા ફાઈવમાં કન્વર્ઝન કેવી રીતે થઈ શકે અને કેવી રીતે આપણે વર્તુળાકાર એટલે કે ધ્રુવીય શ્રોડિંજર સમીકરણ મેળવી શકાય તે આપણે જોયું હતું. હવે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે એનું તરંગ વિધે અને એના શક્તિના જે સમીકરણો મેળવીએ છીએ એમાં આપણે મિત્રો ડી ટાઉ અથવા તો ડીવી નો ઉપયોગ કરીએ છીએ અને એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરવા માટે આ ડી ટાઉ અથવા તો ડીવી માટેનું જે મૂલ્ય મૂકીએ છીએ આર સ્ક્વેર સાઇન થીટા ડીઆર ડી થીટા ડી ફાઈ, તો આ કેવી રીતે આનું કેલ્ક્યુલેશન કરી શકાય એ જાણવું બહુ જ અગત્યનું છે. કારણ કે કેટલાક યામો એવા છે કે જેમાં માત્ર આર કોઓર્ડિનેટ હોય તો આપણે આર સ્ક્વેર ડીઆર મૂકીએ છીએ. એક્સ વાય આર થીટા અને ફાઈવ ત્રણેય કોઓર્ડિનેટ્સ હોય તો મેં કહ્યું એ પ્રમાણે આર સ્ક્વેર સાઇન થીટા ડીઆર ડી થીટા ડી ફાઈ આપણે મૂકીએ છીએ. તો મિત્રો આની આપણે જાણકારી મેળવવી બહુ જ અગત્યની છે. તો આપણી પાસે વિદ્વાન એવા પ્રોફેસર એલ ડી દવે સાહેબ છે, તો આપણે એમને કહીએ કે ભાઈ આ કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તો એની આપણે એક ગણતરી જોઈશું. પ્રોફેસર દવે સાહેબ, ગયા લેક્ચરમાં આપણે શ્રોડિંજર ઇક્વેશનને સ્ફેરિકલ પોલર ફોર્મમાં મૂકેલ મેળવેલું એ અત્યારે તમારી સમક્ષ મૂક્યું છે. એ વન અપોન આર સ્ક્વેર ડી ઓવર ડી આર કાઉન્સમાં આર સ્ક્વેર ડી. હવે આપણે અહીંયા વેવ ફંક્શન જેના ઉપર આ ઓપરેશન કરવાનું છે આર વડે એ સાય મૂક્યો અહીંયા, અને ડી આર નીચે પ્લસ વન અપોન આર સ્ક્વેર સાય થીટા ડી ઓવર ડી થીટા સાય થીટા ડી થીટા, વળી પાછો વેવ ફંક્શન અહીંયા આપણે મૂક્યું જેના ઉપર ક્રિયા કરવાની છે. પછી વન અપોન આર સ્ક્વેર સાય સ્ક્વેર થીટા ડી સ્ક્વેર ફાય સાય ડી ફાય સ્ક્વેર પ્લસ 8 પાય સ્ક્વેર એમ એસ સ્ક્વેર ઇન્ટુ ઈ માઇનસ વી સાય ઇક્વલ ટુ 0. અને વાસ્તવમાં આપણે આ વન અપોન આર સ્ક્વેર પ્લસ ડી ઓવર ડી આર ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ ડી ઓવર ડી આર પ્લસ વન અપોન આર સ્ક્વેર સાઈન થીટા ઇન્ટુ ડી ઓવર ડી થીટા ઇન્ટુ સાઈન થીટા ઇન્ટુ સાઈન થીટા ડી ઓવર ડી થીટા પ્લસ વન અપોન આર સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી સ્ક્વેર અપોન ડી ફાઈ સ્ક્વેર આપણો ડેલ સ્ક્વેર છે. આ આપણો લાપ્લાસિયન ઓપરેટર સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ્સમાં. સર એક ક્લેરિફાય, વન અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડી અપોન ડી આર હશે ને? હા, ત્યાં પ્લસ સાઇન આવશે. ક્યાં? ફર્સ્ટ ટર્મમાં વન અપોન આર સ્ક્વેર સાઈન થીટા. પહેલી ટર્મ સર, એક વાત કહેવાની કે આને યાદ રાખવા માટે એક સરળ રીત છે કે અહીંયા આર સ્ક્વેર છે, અહીંયા આર સ્ક્વેર છે અને અહીંયા પણ આર સ્ક્વેર છે, પણ અહીંયા આર સ્ક્વેર પછી સાઈન થીટા કોઈ છે નહીં. અહીંયા સાઈન થીટાનો પાવર 1 છે, ઇન્ડેક્સ 1,
જયારે અહીંયા આર સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા છે, એ યાદ રાખવા માટે જો એક જ આ જ ક્રમમાં તમે લખો પહેલું આર પછી થીટા વાળું અને પછી ફાઈ વાળું ટર્મ જો મૂકો તો આ યાદ રાખવા માટે સરળ પડે. હવે આપણે પ્લસ આપણા ઓપરેટર છે મારે જે કહેવાનું છે તો એ છે કે હવે આપણે વેવ ફંક્શન એમાં મૂકવાનું છે અને વેવ ફંક્શન ક્યાં મૂકીએ તો ખાલી કે આપણે આમ તો ડેલ સ્ક્વેર સરખા હોય એટલે કે બીજી રીતે કહીએ તો સાય એ સ્ક્વેર અને પછી આપણે ડીવી મૂકીએ છીએ. વોલ્યુમ એલિમેન્ટ એને કહેવાય. એ ઇક્વલ ટુ વન જયારે આવે ત્યારે આપણે કહીએ કે એ સાય એ ઇઝ નોર્મલાઇઝડ. અને નોર્મલાઇઝ ફંક્શન સાથે જ બધો વ્યવહાર કરવાનો હોય છે અને દરેક ફંક્શન શરૂઆતમાં પહેલા નોર્મલાઇઝ કરી અને પછી આપણે આગળ વધીએ. ઘણી વખત એવું બને કે પાછળથી નોર્મલાઇઝ કરી લેવાની સગવડ હોય તો એ પ્રમાણે કરી શકાય અમુક સંજોગોમાં. એવી રીતે આપણે ઓર્થોગોનાલિટી સંબંધોની ગણતરી વારંવાર આવે છે તો એ ગણતરીમાં પણ ઇન્ટિગ્રલ સાઈ એ સાઈ બી ડીવી ઇક્વલ ટુ ઝીરો જો હોય તો સાઈ એ અને સાઈ બી એ એકબીજાના ઓર્થોગોનલ છે. એમાં એ અને બી અલગ હોવા જોઈએ. આ ઓર્થોગોનાલિટી અવૈજ્ઞાનિક ભાષામાં જો હું કહું તો આ સાઈ એ અને સાઈ બી એકબીજાના દુશ્મન છે, એકબીજાને કાપે છે અને તેથી એ બંને આ ઇન્ટિગ્રલ તમે સરવાળો કરો એ ગુણાકારનો તો તમને ઝીરો મળે. તો આ વારંવાર ઉપયોગ આવે છે તો એ બધામાં તમે જોશો કે ડીવીનો ઉપયોગ આવે છે. હવે ઘણા ખરા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ડીવીનો બરાબર એનું ગણિત બરાબર નથી સમજાતું માટે એ છોડી દેતા હોય છે અથવા મુશ્કેલીથી કરે છે. તો આજે આપણે એ ડીવી શું છે અને ક્યાંથી આવે છે તે આપણે જોઈએ. તો આ ડીવી કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં આપણે ડી એક્સ એ ટુ ડી વાય એ ટુ ડી ઝેડ આપણે આને ડીવી એમ કહીએ. અને વોલ્યુમ નાનકડું છે એટલે એલિમેન્ટ શબ્દ છે.
વોલ્યુમ એલિમેન્ટ એમ કહેવાય. જેમ કે એરિયાને માટે હોય તો ડી એ લખીએ તો એરિયા એલિમેન્ટ, એટલે કે ડી એક્સ ઇન્ટુ ડી વાય. જો આપણે કોઈ રેક્ટેંગલ લઈએ જ્યારે સાઇડ્સ એક્સ અને વાય હોય તો નાનકડો એરિયા આપણે આવા કોઈ ઇન્ટિગ્રલ કરવાના હોય કે જેમાં એરિયાનો ગુણાકાર હોય તો ત્યાં આપણને ડી એ આપણે વાપરીએ. ખેર, આ ડીવી છે, આપણે જ્યારે જાણતા ન હોય કે કયો આ એલિમેન્ટ એ વાપરવાનું છે ત્યારે આપણે સામાન્ય રીતે ડી ટી વાપરતા હોઈએ છીએ. સાય એ સાય પી ડી ટાઉ આપણે આમ પણ વાપરીએ છીએ. અને પછી આ સિસ્ટમ કઈ જાતની છે તે ખબર પડે, ખ્યાલ આવે, એટલે પછી યોગ્ય એલિમેન્ટ અહીંયા મૂકવાનું, ડિફરન્શિયલ મૂકી દેવાનું. હવે એને માટે ડિફરન્શિયલ માટે આપણે જોઈએ છે કે ડીવી વારંવાર આપણને કહેવામાં આવે છે કે ડીવી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર સાઈન થીટા ડી થીટા ડી ફાય ડી આર. આ ડી થીટા ડી ફાય ડી આરનો ક્રમ ગમે તે મૂકી શકાય એની જરૂર નથી, કારણ કે એ પોતપોતાના જે બીજા વેરિયેબલ્સ છે એની સાથે આવી જશે. જેમ કે આપણે આરનો જ્યારે આનો ઉપયોગ કરવાનો આવે, એવું ફંક્શન આવે કે જેમાં આર હોય, ત્યારે આપણે આ બેને એની સાથે લઈ લેવાના. પછી જ્યારે થીટાનો કોઈ ફંક્શન આવે ત્યારે એમાં આ બે એની સાથે આ ડી ટાઉની જગ્યાએ આવવાના. ત્યાં ડી વીજ હોવું જોઈએ એવું નથી, આપણી જરૂર પ્રમાણે આપણે એને આમાંથી પસંદ કરવાના. એવી રીતે ફાય વાળું જો કોઈ ફંક્શન હોય તો એની સાથે ડી ફાય મૂકવામાં આવે. તો આ રીતે આપણને આ ડીવી એટલે એનો ઉપયોગ કરવાનો છે. તો એ ડીવી શું છે તે આપણે જોઈએ. આ ડીવી તમને ફોર્મ્યુલા આપણે જે જોઈ ડીવી ઇક્વલ ટુ આર સ્ક્વેર સાઈન થીટા ડી ફાય ડી આર એ કેવી રીતે મળે છે, કેવી રીતે મેળવવી એ પહેલા જોઈએ. તો આજે એ આપણે પ્રશ્ન ચર્ચીએ. આમાં પુસ્તકમાં એ લખ્યું છે વોલ્યુમ એલિમેન્ટ ઇઝ ડીવી ઇઝ સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ્સ ડી આર ઇઝ ધી ચેન્જ ઇન આર. આપણે જે પહેલા ડાયાગ્રામ દોરેલું ફરીથી જોઈ લઈએ, આ એક્સ છે, આ ઝેડ છે, અને આ 90 ડિગ્રીએ ત્રણે વાય કોઓર્ડિનેટ છે, વાય એક્સિસ છે. આપણું આ આર છે, આપણું પાર્ટિકલ અહીંયા છે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જો ગણીએ તો. હવે આપણે એ બધામાં સેજ સેજ ઇન્ક્રીઝ કરીએ, ઇન્ક્રીમેન્ટ મૂકીએ. આર છે તો એને આર પ્લસ ડીઆર કરીએ, એટલે એ આર પ્લસ ડીઆર. એવી રીતે આપણી પાસે થીટા છે તો એમાં ડી થીટા થશે, અને ફાયમાં પણ ડી ફાય થશે. કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો આપણે અહીંયાથી કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં આ ડી એક્સ ડી વાય ડી ઝેડ બનાવ્યું. અહીંયા એક આપણી પાસે ક્યુબ જેવું બનશે, અને એક ક્યુબ સાથે હવે આપણે એનું ગણિત આપણે જોઈએ. પહેલું, આ ડી ઝેડ છે એ વર્ટિકલ છે આ બંને એક્સ અને ઝેડને, પણ આપણે જ્યારે આરને ડી આર કરીએ સેજ વધારીએ ત્યારે ડી આર બહુ સૂક્ષ્મથી સૂક્ષ્મ ફેરફાર છે, બહુ નાનકડો. અંગ્રેજીમાં જેને કહેવાય ઇન્ફાઇનાઇટેઝિબલી સ્મોલ ઇન્ક્રીમેન્ટ ઇન આર. અને હવે આમ તો ઝેડ આમ છે આમ, અને ડી આર આપણો આર આમ છે, અને ડી આર આમ સેજ આગળ વધે તો પણ આ એટલો બધો નાનો છે કે આપણે વર્ટિકલ ગણીએ તો ચાલે. આ ગણિતવાળાએ આ સ્વીકાર્યું છે, એટલે કે ડી ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી આર. એટલે એ પહેલું આપણે મેળવ્યું. હવે બીજું છે આપણે ક્યાં છે, હા, બીજું છે આપણે ડી વાય લઈએ. આ વાય છે
એને પેરેલલ આપણે ડીવાય સેજ ઇન્ક્રીમેન્ટ બતાવ્યો. એ બતાવી એટલે આ આર સાથે અહીંયા થીટા થાય છે, આ પણ થીટા છે, કારણ કે બે પેરેલલ ઝેડ લાઈન છે એને આ કાટે છે, એટલે શું કહેવાય ઓલ્ટરનેટ યોગ ખૂણો આ બે સરખા છે. હવે એ અહીંયા આર છે પણ અહીંયા સેજ વધ્યું એટલે આ સેજ જરા આડું ફંટાયું એટલે એ આર અને એની નવી જે રેખા છે વચ્ચે ડી થીટા એક નાનકડો એંગલ થવાનો. અને એને માટે હવે ગણિત જાણીતું છે કે તમે કોઈ એક આર્ક હોય, આ રેડિયસ હોય, આ થીટા હોય, તો આ આર્કની લંબાઈ આપણે આર થીટા થાય, આવી રીતે એનું લંબાઈ ગણાય. તો અહીંયા આપણી પાસે શું આવ્યું, આપણી પાસે આર છે અને એંગલ છે ડી થીટા, એટલે કે ડી વાય ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટા. એટલે એ અહીંયા લખ્યું છે ઇક્વેશન નંબર ટુ. હા, ડી વાય ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટા, ઇક્વેશન નંબર ટુ બરાબર છે. ફાઇનલી હવે આપણે આ જરા ધ્યાન રાખજો, અહીંયાથી આપણે પ્રક્ષેપ પાડ્યો નીચે અને આ ડીએક્સ આટલું વધ્યું તો આપણે એનો પ્રક્ષેપ પાડ્યો નીચે, એટલે કે આ બેને જોડીએ તો આ ડીએક્સ અને આ ડીએક્સ એકબીજાને પેરેલલ છે, દેખાતા નથી પેરેલલ લાગતા નથી, પરંતુ આ ટુ ડાયમેન્શનલ પેપરમાં થ્રી ડાયમેન્શનલ ડાયાગ્રામમાં થોડી કલ્પના શક્તિ પણ વાપરવાની અને તેથી આ બે પેરેલલ છે ડીએક્સ. હવે આપણે અહીંથી પ્રક્ષેપ પાડેલો તમને જો યાદ હોય તો આપણે આ જે નવી રેખા આવી હતી એને આપણે એસ કહેલો. આપણી પાસે એક્સ વાય ઝેડ આર થીટા ફાય છ તો વેરિયેબલ્સ છે, આ વળી સાતમું આવ્યું એટલે આપણે એને કાઢીએ, એનો ઉપયોગ કરીને કાઢીએ. તો કેવી રીતે, તો કે એસ એટલે શું, તો કે આ થીટા છે આ આર છે, તો તમે જોશો કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એસ અપોન આર, અથવા તો એસ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા, એ આપણે પહેલા પણ જોઈ ગયા છીએ. સર બતાવવું હોય તો આપણી પાસે છે, તમે આગળ સમજાવેલું. અચ્છા, વેરી ગુડ. આ રહ્યું, આપણી પાસે આ ડાયાગ્રામ છે જ બરાબર. તો આપણે આ ઝેડ આ એક્સ આ વાય છે અને આ આપણો આર, અને અહીંથી આપણે પ્રક્ષેપ પાડીએ છીએ આ થીટા, આ થીટા અહીંયા આપણે નીચે અહીંયા એક્સ વાય પ્લેનમાં ક્યાંક આપણે આ છે, આ રીતે આપણું અહીંથી આપણે પ્રક્ષેપ પાડીએ આ એક્સ વાય અને આ ઝેડ, તો અહીંથી પ્રક્ષેપ પાડીએ તો અહીંયા આ એક્સ વાય પ્લેનમાં ક્યાંક એ આવશે. તો એ એક્સ વાય પ્લેનમાં આવ્યું એ આપણે બતાવ્યું, અહીંયા આ એક્સ વાય પ્લેનમાં આ પોઈન્ટ આવ્યું અને આ રેખા તે એસ રેખા છે, અને તેથી આપ જોઈ શકશો કે આ થીટા છે, આ એસ છે અને આ આર છે, એટલે એસ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા. એટલે આ આપણે બોક્સમાં મૂક્યું છે એસ ઇક્વલ ટુ આર સાઇન થીટા. એનો આપણે ઉપયોગ કર્યા તો ડીએક્સ ઇક્વલ ટુ એસ ડી ફાય છે, એ એસ ઇક્વલ ટુ ડી ફાય, એસ ડીએક્સ ઇક્વલ ટુ એસ ડી ફાય એ બની જશે આપણું આર સીતા ફાય, એસ ને બદલે આર સાઇન થીટા, અને પછી આવશે આપણે ડી ફાય. એટલે આપણને ડીઆર ક્યાંથી મળ્યું કે ઇટ ઇઝ ઇક્વલ ટુ ડી ઝેડ, ડી વાય ક્યાંથી મળ્યું અને આર ડી થીટા એ આપણો ડી વાય, અને ડી એક્સ એ આપણો આર સાઇન થીટા ડી ફાય, અને ત્રણેયને ભેગા કરીએ ડી ઇક્વલ ટુ ડી એક્સ ડી વાય ડી ઝેડ અહીં લખ્યું છે, એ તો ડીબી ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા ડી ફાય આર ડી થીટા ડી આર, એટલે આર બે વખત આવ્યું એટલે આર સ્ક્વેર સાઇન થીટા ડી થીટા ડી ફાય ડી આર. આ સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટમાં આપણે ડીવીને આપણે મેળ્યું વોલ્યુમ એલિમેન્ટ આપણે, અને આનો ઉપયોગ આપણે વારંવાર કરીએ છીએ. આ જરા
સર મારે એક પૂછવું હતું, આ ડીવી જે આપણે મેળવ્યું છે ને એનો ઉપયોગ આપણે જયારે પણ કરીએ છીએ તો એ વખતે કઈક ઇન્ટીગ્રેશન અને સાથે સાથે કઈક ફેક્ટરલ વાળી ફોર્મ્યુલા જેને કઈક ગામા ફંક્શન તરીકે કઈક ઓળખવામાં આવે છે તો એ કઈક તમે માહિતી આપશો? એ આપું ત્યાર પેલા આપણે વોલ્યુમ એલિમેન્ટ જે મેળવ્યું એની બીજી રીત, સરળ રીત તમને બતાવું. એને આપણે જેકોબિયન મેથડ કહે છે. એ જેકોબી નામનો એક વૈજ્ઞાનિક હતો, એણે જર્મન, એણે એક ડિટર્મિનન્ટની રચના કરી. એ ડિટર્મિનન્ટની રચના કરી એમાં એણે શું કર્યું કે જે એટલે જેકોબિયન એ આપણે આર થીટા ફાય અને નીચે ડીએક્સ ડીવાય ડી ઝેડ આ બધાની સાથે એના ડિફરન્શિએશન કરો અને એમ કરીને એક ડિટર્મિનન્ટ ઉભો કર્યો અને આ ડિટર્મિનન્ટ છે એ એને જેકોબિયન કહેવાય અને આ જેકોબિયન છે તે આ બે વચ્ચેનો સંબંધ બતાવશે. એ આપણે કેવી રીતે થાય છે તે જોઈએ. તો એમાં પહેલા ડી આર અપોન ડીએક્સ બધાને ડીએક્સ સાથે આપણે ડિફરન્શિએશન કરીએ. પહેલા જે પોલર સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ્સના જે આપણા વેરિયેબલ્સ છે એ ત્રણેયનો, એટલે ડી આર અપોન ડીએક્સ, ડી થીટા અપોન ડીએક્સ, ડી ફાઇ અપોન ડીએક્સ. હવે એ જ પ્રમાણે ત્રણેયનું વાય સાથે, ડીવાય સાથે, ડી આર અપોન ડીવાય, ડી થીટા અપોન ડીવાય, ડી ફાઇ અપોન ડીવાય. અને એ જ પ્રમાણે ડી આર અપોન ડી ઝેડ, ડી થીટા અપોન ડી ઝેડ અને ડી ફાઇ અપોન ડી ઝેડ. આવી રીતે એક આપણે ડિટર્મિનન્ટ ઉભો કર્યો અને એ ડિટર્મિનન્ટ આપણે હવે સોલ્વ કરવાનો. હવે એમાં કશું અઘરું નથી, કારણ કે આપણે આ ડી આર ડીએક્સ, ડી થીટા અપોન ડીએક્સ અને ડી ફાઇ બાય ડીએક્સ છે એ બધા મૂલ્યો આપણી પાસે તૈયાર છે. આપણે પહેલા કરેલા છે આ બધા અને એનું આપણે એક સમરી કરીને ટેબલ પણ બનાવેલું. તે એક સારું બરાબર છે. આપણી પાસે આ રહ્યા ડી આર અપોન ડીએક્સ. ડી આર અપોન ડીએક્સ આપણે પહેલા આ બધા પ્રાપ્ત કરેલા, મેળવેલા. તો ડી આર અપોન ડીએક્સ એટલે સાઇન થીટા કોસ ફાય, ડી થીટા અપોન ડીએક્સ કોસ થીટા કોસ ફાય આર, અને ડી ફાય અપોન ડીએક્સ એટલે માઇનસ સાઇન ફાય આર સાઇન થીટા. તમે જુઓ એ તમને અહીં મળશે. આ ડિટર્મિનન્ટ સાઇન ડી આર અપોન ડીએક્સ અને સાઇન થીટા ડી ફાય, સાઇન થીટા કોસ ફાય બરાબર. બીજું છે તે ડી થીટા અપોન ડીએક્સ અને કોસ થીટા કોસ ફાય અપોન આર, અને ત્રીજું માઇનસ સાઇન ફાય અપોન આર સાઇન થીટા. એવી જ રીતે આપણી પાસે ડી આર અપોન ડીવાય એ પણ આપણે મેળવેલું. આ રહ્યું ડી આર અપોન ડીવાય, એ અહીંયા મૂક્યું સાઇન થીટા સાઇન ફાય, એ આ સાઇન થીટા સાઇન ફાય બીજી રોમાં. ડી થીટા ડીવાય, આ ડી થીટા ડીવાય તે અહીંયા, તો એ કોસ થીટા સાઇન ફાય અપોન આર. અને એ જ પ્રમાણે ડી ફાય અપોન ડીવાય એ અહીંયા આવશે સેકન્ડ રોમાં, તો કોસ ફાય અપોન આર સાઇન થીટા આપણને અહીં મળ્યું. છેલ્લે ડી ઝેડ સાથે, તો ડી આર અપોન ડી ઝેડ એ આપણે જાણીએ છીએ કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝેડ, તો એ આપણને ડી આર અપોન ડી ઝેડ એટલે કોસ થીટા આપણને મળ્યું. પછી ડી થીટા અપોન ડી ઝેડ તો માઇનસ સાઇન થીટા અપોન આર એ પણ આપણી પાસે તૈયાર છે. છેલ્લે ડી ફાય અપોન ડી ઝેડ. હવે ફાયમાં તમને જો યાદ હોય તો આપણે આવેલું કે ટેન ફાય ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન વાય અપોન એક્સ, એમાં ઝેડ છે જ નહીં, વાય અપોન એક્સમાં ઝેડ છે જ નહીં, અને તેથી ડી ફાય અપોન ડી ઝેડ એ આપણને ઝીરો મળવાનું. એનું ડિફરન્શિએશન થાય નહીં, ફાય વિલ બી અ કોન્સ્ટન્ટ એન્ડ ધેર ફોર ઝીરો. તો આપણને અહીંયા છેલ્લે પછી તે ઝીરો મળ્યું. હવે આપણે ડિટર્મિનન્ટનું જેમ સોલ્યુશન કરીએ છીએ એ પ્રમાણે આને આપણે સોલ્વ કરવાનો, આનો આપણે જવાબ મેળવવાનો. તો તમે જાણો છો તેમ સાઈન થીટા કોસ ફાય પછી બ્રેકેટમાં આ બને કોસ થીટા
સાઈન ફાઈ અપોન આર ગુણ્યા ઝીરો, એટલે એ તો ઝીરો જ છે અને આપણને આ જ મળશે માત્ર. અને આ બેનો ગુણાકાર એટલે માઇનસ સાઈન થીટા છે તો પ્લસ થઈ જશે, કારણ કે આ ક્વોન્ટિટી માઇનસમાં આવવાની. અને આપણને મળશે સાઈન થીટા અને અને આગળ છે તો સાઈન થીટા કોસ ફાઈ આગળ લઈએ અને પછી આ બે નો ગુણાકાર થશે સાઈન થીટા કોસ ફાઈ ઇન્ટુ બ્રેકેટ માઇનસ સાઈન થીટા આર મલ્ટીપ્લાયડ બાય કોસ ફાઈ આર સાઈન થીટા, એટલે એ તમને મળશે સાઈન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર ફાઈ અપોન આર સ્ક્વેર સાઈન થીટા. એવી રીતે આ બીજું લઈએ તો એમાં માઇનસ અહીંયા પ્લસ મૂક્યું છે તો એનો અર્થ એમ કે આપણે માઇનસ લઈએ તો આમ ગુણાકાર કરવાનો, પ્લસ લો તો આમ ગુણાકાર કરવાનો. તો આપણે અહીંયા પ્લસ મૂક્યું છે તો સારું, આને લઈ અને આ બેનો ગુણાકાર કરવાનો કૌંસમાં, અને માઇનસ આ તો ઝીરો છે પાછો, અને આ બે આ આ એક બે અને ત્રણનો ગુણાકાર આપણે કરવાનો રહ્યો. અને એ કરતાં આપણને આ પ્રમાણે આ વેલ્યુ મળી. હવે ત્રીજું છે આને લઈને, તો ત્યાં હવે ઝીરોનો લાભ આપણને નહીં મળે, આપણે રીતસર આ ગુણાકાર કરવો પડશે. આમાંથી આપણને બે ટર્મ આપણને મળવાની અને તે આ બે ટર્મ છે, માઇનસ સાઈન ફાઈ અપોન આર સાઈન થીટા ઇન્ટુ બ્રેકેટ આપણે આ બેને માઇનસ સાઈન થીટા અપોન આર મલ્ટીપ્લાયડ બાય સાઈન થીટા સાઈન ફાઈ માઇનસ કોસ થીટા કોસ થીટા છે કોસ સ્ક્વેર થીટા સાઈન ફાઈ અપોન આર એમ આવશે. અને એમ કરવાથી આપણને આ ટર્મ મળવાની. આ ટર્મમાં મજા એ છે કે બધામાં નીચે આર સ્ક્વેર સાઈન થીટા છે, બધામાં આર સ્ક્વેર સાઈન થીટા છે અને સરળ પડે છે આપણને. હવે આમાં શું છે કે સાઈન સ્ક્વેર થીટા કોસ પ્લસ કોસ સ્ક્વેર થીટાનો ઉપયોગ આપણે કરીને ઇક્વલ ટુ વન એમ કરીને આમાંથી ઘણા આનું સરળીકરણ થશે. હવે તો જુઓ તમે આ બેને લો તો આમાં સાઈન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા અને કોમન છે મલ્ટીપલ કોસ સ્ક્વેર ફાઈ, એટલે કોસ સ્ક્વેર ફાઈ આપણે બહાર કાઢી લઈએ એટલે અંદર આ સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આવશે એટલે વન આવશે, એટલે વન અપોન આ નીચેનો ભાગ આર સ્ક્વેર સાઈન થીટા. હવે અહીંયા પણ તમે જુઓ તો અહીંયા તમને સાઈન સ્ક્વેર ફાઈ તમને કોમન મળશે, અને સાઈન સ્ક્વેર ફાઈ કોમન કાઢી લો તો પછી તમને મળશે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એટલે એ પણ વન થશે એટલે જતું રહેશે, એટલે પ્લસ સાઈન સ્ક્વેર થીટા સાઈન સ્ક્વેર ફાઈ અપોન આર સ્ક્વેર સાઈન થીટા આવશે. તો એ પણ જુઓ નીચે કોમન છે આર સ્ક્વેર સાઈન થીટા આર સ્ક્વેર સાઈન થીટા, તો ઉપર કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઈન સ્ક્વેર ફાઈ એટલે એ પણ એક વન, એટલે આખો ડિટર્મિનન્ટ આપણને આખું ડિટર્મિનન્ટ વન અપોન આર સ્ક્વેર સાઈન થીટા મળશે. એટલે કે આપણું જે ડીએક્સ ઇન્ટુ આ બાજુ આપણે વન અપોન આર સ્ક્વેર અહીં આવશે ઇક્વલ ટુ, એટલે ડીએક્સ ઇન્ટુ ડીવાય ઇન્ટુ ડી ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ આર સ્ક્વેર સાઈન થીટા ત્યાં લઈ લઈએ તો આપણને આર સ્ક્વેર સાઈ વન અપોન આર સ્ક્વેર સાઈન થીટા એટલે આની સાથે જશે, એટલે આર સ્ક્વેર સાઈન થીટા ડી થીટા ડી આર ડી ફાઈ આપણને મળી ગયું. અને આપણે જે આ ડાયાગ્રામ વડે જે આપણે ફોર્મ્યુલામાં મળી એ જ ફોર્મ્યુલા આપણને આ જેકોબિયન દ્વારા પણ મળે, અને આ જેકોબિયન બહોળો ઉપયોગ થાય છે એરિયા માટે વગેરેમાં ગણવા માટે, ખાસ કરીને ઇલેક્ટ્રોડાયનેમિક્સ માટે બહુ જ ઉપયોગ એનો થતો હોય છે. તો આ રીતે આપણે ડીવાયનું સૂત્ર આ બધાએ કંઠસ્થ જ કરી લેવાનું કે ડીવી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર સાઈન થીટા ડી ફાઈ ડી આર. હવે મેં પહેલાં કહ્યું તેમ જ્યારે આરનું કોઈ ટર્મ આવશે ત્યારે ઇન્ટિગ્રેશન માટે આપણે આર સ્ક્વેર ડી આર લઈશું, જ્યારે એક થીટાનું કોઈ ઇન્ટિગ્રેશન હશે ત્યારે સાઈન થીટા ડી થીટા લઈશું, અને ફાઈનું જ્યારે ઇન્ટિગ્રેશન હશે ત્યારે આપણે ડી ફાઈ લઈશું. તો એ આપણે વોલ્યુમ એલિમેન્ટની વાત અહીંયા પૂરી થઈ. હવે આપણે આપણે બેને પ્રશ્ન પૂછ્યો મને કે આ વારંવાર ગામા ફંક્શનની વાત આવે છે. હવે
આપણે ગામા ફંક્શન એ બહુ અગત્યનું એક ફંક્શન છે. ગામાનું નિશાની આ છે, આ ગામ આ કહેવાય ગામા એન પ્લસ વન, એનું મૂલ્ય આપણને મળે એક ઓછું હોય એની સંખ્યા, એટલે એન ફેક્ટોરિયલ. ગામામાંથી ફેક્ટોરિયલમાં આપણે જઈ શકીએ, એટલે ગામા એન પ્લસ વન ઇઝ ફેક્ટોરિયલ એન. ગામા એન જો અહીંયા હોય તો અહીંયા ફેક્ટોરિયલ એન માઇનસ વન, એવી રીતે આપણને ફોર્મ્યુલા મળે. હવે ગામા એન પ્લસ વન જે છે તે એક ઇન્ટિગ્રલ છે. એ ઇન્ટિગ્રલ એ e રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડી એક્સ લિમિટ ઝીરો ટુ ઇન્ફિનિટી, કે જ્યાં જે આપણો એન છે તે આપણો એન એ આપણો એક પોઝિટિવ ઇન્ટીજર છે. એન છે તે પોઝિટિવ ઇન્ટીજર આપણો હોય તો આ ઇક્વેશન એને આપણે ગામા ફંક્શન કહેવાય. આ ગામા ફંક્શનનું મૂલ્ય તમને કેવી રીતે આવે અને કેવી રીતે એને ગોઠવાય તે આપણે જોઈએ. તો આપણે એને ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ, એનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ બાય પાર્ટ્સ, તો કેવી રીતે થશે? આપણે ઈ રેસ ટુ માઇનસ, ઈ રેસ ટુ એક્સ હોય પ્લસ કે માઇનસ, એ બહુ જ આપણને અનુકૂળ એવું એક ફંક્શન છે. કારણ કે ઈ રેસ ટુ એક્સનું ડિફરન્શિયેશનમાં પણ કંઈ ફેર ન પડે, ઈ રેસ ટુ એક્સ જ આવે. ઈ રેસ ટુ માઇનસ એક્સનું તમે ડિફરન્શિયેશન કરો તો તમને આ પ્રમાણે ઈ રેસ ટુ એક્સનું ડિફરન્શિયેશન તમે કરો તો જવાબ આપણને ઈ રેસ ટુ એક્સ જ આવે. આ એક બહુ જ સરસ મજાનો બહુ જ ઉપયોગી એવું એક ફંક્શન છે. ઈ રેસ ટુ માઇનસ એક્સ હોય તો શું આવે? તો એને માટે એક જનરલ નિયમ કે ઈ રેસ ટુ કોઈ પણ કોન્સ્ટન્ટ અહીંયા હોય તો એનું ઇન્ટિગ્રેશન આ જે કોન્સ્ટન્ટ છે તે આગળ આવે, પણ આપણું જે ફંક્શન છે આખું ઈ રેસ ટુ કે એક્સ એ તો અકબંધ પાછું આવે, એટલે મલ્ટીપ્લાઈડ બાય ઈ રેસ ટુ કે એક્સ. તો અહીંયા ઈ રેસ ટુ માઇનસ એક્સ મૂકીને મેં છોડી દીધેલું, એનું કારણ એ કે અહીંયા માઇનસ એક્સ છે તે માઇનસ વન અહીંયા સમજવાનો, એટલે કે આનો જવાબ આવશે માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. એટલે મિત્રો, તમને ખ્યાલ આવ્યો, સરે આપણને એવું સમજાવ્યું કે જયારે આપણી પાસે ઈ રેસ ટુ માઇનસ એક્સ લખેલું હોય તો આપણે એવું સમજવાનું કે ઈ રેસ ટુ માઇનસ વન ઇન્ટુ એક્સ, અને માઇનસ વન એટલે આપણને જે સરે અચળાંક કે બતાવ્યો એની વેલ્યુ થઈ, એટલે આપણી પાસે ઈ રેસ ટુ કે એક્સ નું જે ઇન્ટીગ્રેશન આવે છે એ જ પ્રમાણે આપણે ઈ રેસ ટુ માઇનસ વન એક્સ નું ઇન્ટીગ્રેશન કરી શકીએ. બરાબર ને સર? બરાબર છે. એટલે આ રિલેશન છે, આ સંબંધો છે, તે તમને વારંવાર વેવ મિકેનિક્સમાં ઉપયોગમાં આવશે, અને તેથી આ ખાસ યાદ રાખવું. તો અહીંયા હવે આપણે જો ઇન્ટીગ્રેશન બાય પાર્ટસ આપણે કરીએ તો મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકશો, હવે સરે જે આખો દાખલો કરીને આપણને બતાવ્યો છે એના પર આપણને સર લઈ જાય છે. હવે ગામા ફંક્શન નું મૂલ્ય કેવી રીતે મળે તે જોઈએ. એમાં ઘણી બધી વસ્તુ આપણે ચર્ચામાં લેવાને આવશે. અને ઇન્ટીગ્રેશન બાય પાર્ટસ કરીએ, તમે જાણો છો ઇન્ટીગ્રેશન ઓફ યુવી કેવી રીતે થાય. એકને આપણે કોન્સ્ટન્ટ રાખીએ અને બીજાનો આપણે ઇન્ટીગ્રેશન કરીએ, પછી માઇનસ કરીએ, અને ઇન્ટીગ્રેશનમાં જેને કોન્સ્ટન્ટ રાખેલું પહેલાં એનું ડિફરન્શિયેશન કરવાનું, અને જેનું ઇન્ટીગ્રેશન કર્યું હોય તો ઇન્ટીગ્રેશન પાછું ચાલુ ફરીથી કરવાનું, અને આ રીતે આપણે એનું મૂલ્ય મેળવીએ છીએ. તો અહીંયા આપણે ઇન્ટીગ્રેશનમાં ઈ રેસ ટુ માઇનસ એક્સને આપણે કોન્સ્ટન્ટ રાખ્યું, એટલે ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ એન આપણે રાખ્યું. તો એ આપણે
ઈ રેસ ટુ એક્સ આપણે આનું ઇન્ટીગ્રેશન આપણે આનું ઈ રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટીગ્રેશન કર્યું એટલે એક્સ રેસ ટુ એન ને આપણે કોન્સ્ટન્ટ રાખ્યું એટલે એક્સ રેસ ટુ એન મલ્ટીપ્લાયડ બાય માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ અને પછી હવે ખ્યાલ આવ્યો માઇનસ ઇન્ટીગ્રેશન ઓફ હવે જેને કોન્સ્ટન્ટ રાખેલું એનું આપણે ડિફરન્શિયેશન કરવાનું એક્સ રેસ ટુ એન એટલે ડી એક્સ રેસ ટુ એન અપોન ડીએક્સ અને માઇનસ આનું પાછું ઇન્ટીગ્રેશન ફરીથી માઇનસ મલ્ટીપ્લાયડ બાય માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ આપણે મળ્યું. હવે આ જે મુદ્દો છે તે આપણે એને ઝીરો મૂકી દઈએ કારણ કે આપણે મૂકીએ તો આ ઇન્ફિનિટી એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી એટલે વન અપોન ઇન્ફિનિટી એટલે ઝીરો અને આ ઇન્ફિનિટી રેસ ટુ એન અને આ એક વિચિત્ર એવું આપણી પાસે ફંક્શન આવ્યું નથી આમાં. અચ્છા હશે કદાચ નહીં હોય ઠીક આપણી પાસે ઈ રેસ ટુ માઇનસ એક્સ છે અને એક્સ રેસ ટુ એન છે અહીંયા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને ઝીરો ટુ ઇન્ફિનિટી સુધી છે આ તો તમે આ તમે જુઓ તો વેલ્યુઝ મૂકો તમે તો ઈ રેસ ટુ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી ઇન્ટુ ઇન્ફિનિટી રેસ ટુ એન એટલે આ તો આપણે વન અપોન ઈ રેસ ઇન્ફિનિટી ઇન્ટુ ઇન્ફિનિટી રેસ ટુ એન એટલે કે આ નીચે ઇન્ફિનિટી અને ઉપર બી ઇન્ફિનિટી આ થયું અને ઇનડિટર્મિનેટ ફોર્મ કહેવાય આવા ઘણા બધા ઇનડિટર્મિનેટ ફોર્મ ઇનડિટર્મિનેટ ફોર્મ આવા ઝીરો અપોન ઝીરો ઝીરો અપોન ઇન્ફિનિટી ઇન્ફિનિટી અપોન ઝીરો આવા બધા કંઈક ઇનડિટર્મિનેટ ફોર્મ્સ છે આમાં ઘણું બધું કામ થયું છે આ બધાના મૂલ્યો મળેલા છે ગણિતોએ આમાં પણ મૂલ્યો શોધી આપ્યા એમાં આ લિમિટનો ફાયદો ઉઠાવ્યો આને માટે એક આ વૈજ્ઞાનિક ફ્રેન્ચ વૈજ્ઞાનિક લ હોસ્પિટલ એમ બોલે પણ ફ્રાન્સ ફ્રેન્ચ લોકો લ હોપિતા એમ બોલે છે આ લ હોપિતા રૂલ એને સાબિત કર્યું કે આવું જ્યારે તમને ફંક્શન આવે કે જેમાં લિમિટ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો ત્યાં એનો જવાબ આવે આપણે આ પ્રમાણે એક્સ રેસ ટુ એન અપોન ઈ રેસ ટુ એક્સ આપણે લખીએ આને આ માઇનસ છે એટલે તો એનો જવાબ એને આપ્યો કે એક્સ રેસ ટુ એન ડિવાઇડેડ બાય ઈ રેસ ટુ એક્સ લિમિટ એ ખાસ ધ્યાન રાખવાનું એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો આનો જવાબ છે આનું ડિફરન્શિયેશન ભાગ્યા આનું ડિફરન્શિયેશન એટલે કે આપણે હા આનું ડિફરન્શિયેશન કરો એક્સ રેઝ ટુ એન ક્યાં સુધી કરશો તમે ડી એન અપોન એક્સ એક્સ રેઝ ટુ એન અને આ ડિફરન્શિયેશન ડી
ડી એડ ડી એક્સ એડ આ રખવાનું રહી ગયું. હા, અહીંયા બે મુદ્દા અગત્યના આવે છે. હવે એક તો એ છે કે તમને એક દાખલો આપીને સમજાવો. મારી પાસે, હા બરાબર, મારી પાસે આ એક્સ ક્યુબ એક ફંક્શન છે, હું એનું ઇન્ટિગ્રેશન કરું એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ મને આપ્યું છે, તો ડી વાય અપોન ડી એક્સ કેટલું? ડી વાય અપોન ડી એક્સ એટલે થ્રી એક્સ સ્ક્વેર થશે ને એક્સ ક્યુબનું, એક્સ ક્યુબ અહીંયા મૂકો એટલે થાય. એટલે બીજી વાર કરો તો ડી સ્ક્વેર અપોન ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર, એટલે કે આનું ડિફરન્શિએશન હવે તો શું થશે, થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ એક્સ. ત્રીજી વખત કરો તો શું થશે, હવે ડીવાય છેલ્લું ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ થ્રી આપણે ઇન્ટુ ટુ અને એક્સ છે એટલે વન. અહીંયા વળી બે મુદ્દા આવે. આ તમે જોયું કે શું આવ્યું અહીંયા, આ ધીસ ઇઝ ઇક્વલ ટુ થ્રી ફેક્ટોરિયલ, એટલે કે આપણી પાસે અહીંયા જે સંખ્યા હતી, આ જે પાવર છે એનું આપણે એટલે જ વખત એનું ડિફરન્શિએશન કરીએ ત્રણ વખત, એક્સ ક્યુબનું ત્રણ વખત કરો તો તમને ફેક્ટ, હે થ્રી લખવું પડશે અહીંયા છેલ્લું. આ તો આ પહેલું એટલે આ પહેલું આ છે બરાબર, સમજો. હા થ્રી, હા એટલે આ છેલ્લે આપણને, એટલે જનરલાઇઝેશન હું આમ કરું કે ડી એન વાય અપોન ડી એક્સ એડ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટોરિયલ એડ. આ અગત્યનું એક ઇક્વેશન તમને આપ્યું જે આપણે હવે હમણાં ઉપયોગમાં લઈશું. એટલે મિત્રો, સારે આપણને એક્ઝામ્પલ લઈને એવું સમજાવ્યું છે કે આપણી પાસે જે કઈ ઇન્ટિગ્રેશનમાં વિધેય આપ્યું હોય એના પરથી આપણે જયારે ડિફરન્સીએશન લખીએ છીએ તો ડિફરન્સીએશનમાં આપણને જે પાવર આપ્યો હોય, ડી ક્યુબ આપણને આપ્યું, સારે એક્ઝામ્પલમાં લેવડાવ્યું કે ડી ક્યુબ ત્રણ વખતનું વિકલન આપણે કર્યું ત્યારે આપણને જે અંતિમ આન્સર મળ્યો છે એ થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન, એટલે કે જે પાવર હતો એના ફેક્ટોરિયલ પ્રમાણે મળ્યો છે જે તમે જોઈ શકો છો. એ જ રીતે જો આપણે વન બાય વન પાવર વધારતા જઈએ તો આપણને જયારે એન ટાઈમ્સ ડિફરન્સીએશન કરવાનું હોય તો એનો જવાબ તમારે શોધવાની જરૂર નથી. તમારે સિમ્પલ યાદ રાખવાનું કે ડિફરન્સીએશનનો જે પાવર છે એ આપણો ફેક્ટોરિયલનો આન્સર થશે. બરાબર સર? એમાં હવે હું આ ત્રણ મેં કર્યા એને બદલે હું ચોથું કરું તો શું થાય, ચોથું ડિફરન્શિએશન કરું તો આ છગડો થયો, આ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને છ એ તો કોન્સ્ટન્ટ છે એટલે ઝીરો થઈ જાય. એટલે તમે આનાથી આગળ જઈ ડિફરન્શિએશન કરો છો તો બધું ભસ્મ થઈ જાય, બધું ઝીરો થઈ જાય, કારણ કે ઝીરો આને મલ્ટીપ્લાય કરે એટલે બધું જ ટકાવ. એટલે આપણે વધુમાં વધુ ડિફરન્શિએશન, જો વાસ્તવિક સંખ્યા ઝીરો સિવાયની જોઈએ તો આપણે ડી એન વાય અપોન ડી એક્સ એડ કરી ત્યાં પછી અટકી જવાનું થાય. એ આપણે જાણ્યા પછી હવે આ લ હોસ્પિટલ રૂલમાં તમે આ ડિફરન્શિએશન કરો એક્સ રેઝ ટુ એનનું ડી રેઝ ટુ એડ તો શું જવાબ આવશે. આમ તમે કરતા જાઓ એનો ડિફરન્શિએશન, એક પાવર ઘટાડો, બીજો પાવર, પહેલો આવશે એન, પછી બીજો આવશે એન માઇનસ વન, ત્રીજો આવશે એન માઇનસ ટુ, પછી ચોથો આવશે એન માઇનસ ફોર, એવા આગળ આવતું જશે. એ બધાના ગુણાકાર, એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા એન માઇનસ ટુ એન માઇનસ ફોર, છેવટે આપણી પાસે એક્સ એક જ રહેશે એક્સ, અને પછી એ વન થઈ જશે એટલે આપણને આનો જવાબ આવશે આપણને ફેક્ટોરિયલ એન.
ખરું ને? આપણે અહીંયા જે કર્યો ડી એન વાય અપોન ડી એક્સ આર ઇક્વલ ટુ ફેક્ટોરિયલ એન, એ આપણને આ રૂલ અહીંયા લાગ્યો. જોયું સર સરે આપણને કેટલું ઇઝી રીતે સમજાવી દીધું કે જે ઇક્વેશનો આપણે અત્યાર સુધી ઉપયોગમાં લેતા હતા ને આપણને આપી દેવામાં આવતું હતું કે આનો જવાબ એન ફેક્ટોરિયલ આવે તો કેવી રીતે આવે છે, સરે આપણને બહુ જ સરસ રીતે સમજાવ્યું સર, હેડ્સ ઓફ ટુ યુ. હવે ઈ રેસ ટુ એક્સ નું ડિફરન્શિયેશન એ તો શું થાય, આપણે હમણાં જોયું જેટલી વાર કરો એટલી વાર ઈ રેસ ટુ એક્સ જ રહે, ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ જ, અને અહીંયા આપણને ઈ રેસ ટુ એક્સ આવશે. એટલે એક્સ આપણે ઇન્ફિનિટી છે લિમિટ આપણી, એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે આ થયું ઇન્ફિનિટી. હવે એન ફેક્ટોરિયલ એટલે શું? એક એન એટલે આંકડો છે, આપણે એ ઉપર જ લખ્યું હતું કે એન ઇઝ અ પોઝિટિવ ઇન્ટીજર. હવે પોઝિટિવ ઇન્ટીજર દોડી દોડીને કેટલે જાય, 10, 15, 50 કરોડ, 2 કરોડ, ગમે તે, પણ ઇન્ફિનિટી ને તોલે તો આવે જ નહીં. તો ગમે તેવો આંકડો હોય તો પણ આનો જવાબ આપણને વન અપોન એન ફેક્ટર અપોન ઇન્ફિનિટી, આનો જવાબ 0 આવે. આ લહપિતા રૂલ ની એપ્લિકેશન થઈ આપણને આ રીતે. અહીંયા આપણે જોઈએ તો આ 0 જે આવે છે તે સમજાવવો ખરેખર મુશ્કેલ પડે. જો આપણે વેલ્યુઝ મૂકી દઈએ ઇન્ફિનિટીનો તો આ ઇન્ફિનિટી અને આ નીચે ઇન્ફિનિટી, અને ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ઇનડિટર્મિનેટ ફોર્મ આવે. પણ એમાંથી રસ્તો લહપિતાલ રૂલથી આપણને મળે છે, અને આ લહપિતાલ રૂલ આપણને એ 0 છે તે આપણને કહે છે. તો આ એ રીતે 0 થાય છે. પણ આ વિદ્યાર્થીઓને કદાચ અઘરું પડે, પણ શિક્ષકો આ જો સમજી લે તો એમને ખરેખર શીખવતી વખતે અધ્યાપન કાર્યમાં એમને ઘણું બળ મળે. હવે આપણે ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટસ એમાં આ કરીએ છીએ માઇનસ ડી. હવે આનું ડિફરન્શિએશન કરશું આપણે, જેને કોન્સ્ટન્ટ રાખેલું એનું ડી એક્સ રેસ ટુ એન પાવર ડી એક્સ, અને માઇનસ હવે આનું આપણે ઇન્ટિગ્રેશન પાછું અહીંયા જે કર્યું તે જ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ અને ડી એક્સ. અને તો એમાંથી હવે આપણે શું થશે, આનું ડિફરન્શિએશન એન ઇન્ટુ એન માઇનસ એક્સ રેસ ટુ એન માઇનસ વન, આ કંઈક પાવર ઉતારતા જાઓ આ રીતે. અને એ રીતે આપણને છેવટે આપણે જોયું કે આપણને એન ફેક્ટોરિયલ મળશે આમાંથી, આની અંદરથી આપણને એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા એન માઇનસ ટુ છેવટે 1, અને આ થઈ જશે ફેક્ટોરિયલ એન. અને એ ફેક્ટોરિયલ એન આપણે બહાર કાઢીશું, અને પછી રહ્યું ઈ રેસ ટુ માઇનસ એક્સ એન ડી એક્સ, અને એ આપણે એનું હવે ઇન્ટિગ્રેશન કરીએ. તો આપણે એ જોયું ઈ રેસ ટુ માઇનસ એક્સ ડી એક્સ, તો એમાં માઇનસ આગળ બહાર આવશે, અને આપણું પાછું ફંક્શન તો એ ને પાછું જ આવવાનું, એટલે ઈ રેસ ટુ માઇનસ એક્સ આપણે ડી એક્સ, એટલે છેવટે એન ફેક્ટોરિયલ મલ્ટીપ્લાયડ બાય ધી ઇન્ટીગ્રેશન ઓફ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડી એક્સ વિલ ગીવ યુ એન ફેક્ટોરિયલ મલ્ટીપ્લાયડ બાય માઇનસ બ્રેકેટ બાય ઈ રેસ ટુ માઇનસ એક્સ આવશે, જેને આપણે હવે લિમિટ્સ 0 ટુ ઇન્ફિનિટી હોવાથી આપણે ઇન્ફિનિટી માઇનસ ઈ રેસ ટુ 0 મૂકી દઈએ. હવે ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ, એન ફેક્ટોરિયલ બ્રેકેટમાં માઇનસ આપણને 1 અપોન ઇન્ફિનિટી એટલે 0 માઇનસ ઈ રેસ ટુ 0, અને ઈ રેસ ટુ 0 ઇઝ 1, એટલે આપણને મળશે એન ફેક્ટોરિયલ મલ્ટીપ્લાયડ બાય માઇનસ ઇન્ટુ 0 માઇનસ 1, એટલે કે આ થઈ જશે પ્લસ, અને ફેક્ટોરિયલ એન આપણને મળ્યું. એટલે કે આનો જવાબ આ આપણો ગામા એન પ્લસ 1 છે, એનું આ સૂત્ર છે, એ એન ગામા એન પ્લસ 1 ગીવ્સ અસ ફેક્ટોરિયલ એન. પરંતુ આપણને મુશ્કેલી ઉભી કરે એવી એક મુશ્કેલી તો નહીં, પણ આનાથી આગળ જઈએ તો આપણને મળે કાગળ પછી હા આપણને હા
આપણને આવો ગામા ફંક્શન આવું મળે એમાં આ ગામા ફંક્શન આપણે લઈએ કાઢી તો એમાં આપણને આવું સિમ્પલ ઈ રેસ્ટ માઇનસ એક્સ આપણને નથી મળતું. બે જગ્યા રાખી થોડી એક્સ ને માઇનસ વચ્ચે હમણાં બતાવું. ઇન્ટુ એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડી એક્સ આપણને આવું ઇન્ટિગ્રલ મળે. તો આ આપણને ઇન્ટિગ્રલ છે. એમાં આ તો સાદું આપણને ફેક્ટોરિયલ એન આનો જવાબ આવ્યો. પણ આપણને અહીંયા કોઈ વખત કોન્સ્ટન્ટ મૂકેલો હોય કે અને આપણે દાખલા ગણી છીએ ત્યારે આપણે વારંવાર કે આપણને મળવાનો ત્યાં તો એનું શું કરવાનું. અને એ બહુ સરળ છે એનો ઉપાય. આપણે શું કરીએ, લેટ કે એક્સ બી ઇક્વલ ટુ વન એ વાય. આપણને આનો જવાબ ખબર છે, એ સિમ્પલ ફેક્ટોરિયલ આપણે કર્યો ને અહીંયા આપણા. હા બરાબર, ફેક્ટોરિયલ. હા આનો આપણને જવાબ ખબર છે, ઈ રેસ્ટો માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ રેસ્ટો આ ફેક્ટોરિયલ. ફેર આપણને અહીંયા કે ન હોય એનો આપણને જવાબ મળ્યો કે એન ફેક્ટોરિયલ આવે. તો આમાં હવે શું આપણને ફેર પડે છે નથી જડતું કે ફેક્ટોરિયલ લોકો આપણે એકાદ પાછળ લખાઈ ગયું હશે. હા બરાબર છે. આ આપણે આ રૂલ આપણને આવડે છે, ઈ રેસ્ટો માઇનસ ખેર જવા દે. તો ઈ રેસ્ટો માઇનસ એક્સ ને માટે શું કરવું, તો એને આપણે આવો ઈ રેસ્ટો માઇનસ એક્સ અને એક્સ રેસ્ટો એન આ રૂપે આપણે એને લાવવો છે. એટલે તો આપણને એનો જવાબ ખબર છે, આનું ઇન્ટિગ્રેશન કરો તો આપણને ફેક્ટોરિયલ એન મળે છે. તો આપણે આને શું કરીએ, કે એક્સ ઇક્વલ ટુ વાય મૂકીએ. તો શું થાય અહીંયા, શું શું ફેરફાર થાય તે જોઈએ. એક તો જાણે કે આ ઈ રેસ્ટો માઇનસ વાય થઈ જાય. એટલે આપણે જે ઈ રેસ્ટો માઇનસ એક્સનો દાખલો આપણને આવડે છે એનું સોલ્યુશન આપણી પાસે છે, તો એ જેવો આને બનાવી દઈએ. પણ એને લીધે શું ફેર પડશે કે માઇનસ વાય પછી આમાંથી આપણે એક્સનું શું કરવું, તો કે એક્સ બીકમ્સ વાય અપોન કે. એટલે અહીંયા આપણે મૂકવાનું વાય અપોન કે રેઇઝ્ડ ટુ એન બંનેને એન. પછી હવે તો ડીએક્સનું શું કરવું, તો ડીએક્સ તો આપણે જાણીએ છીએ કે આપણે આનું તમે ડીએક્સ લો તો આ કે તો કોન્સ્ટન્ટ છે, એટલે ડીવાય અપોન કે આવશે. તો આપણે એ મૂકી દઈએ ડીવાય અપોન કે, એટલે કે ઈ રેસ્ટો માઇનસ વાય ઇન્ટુ વાય રેસ્ટો એન ડીવાય. અને બહાર કાઢી લઉં, અહીંયા અહીંયા જગ્યા નહીં રહી, બહાર કાઢી લઉં કે રેસ્ટો એન પ્લસ વન. આ જે વારંવાર વન અપોન કે રેસ્ટો એન પ્લસ કે ક્યાંથી આવે છે તે આમાંથી આવ્યું. હવે આ તમે જુઓ તો આ જ ફંક્શન થઈ ગયું આપણું સાદું, એવું સાદું ગાવા ફંક્શન આપણું થઈ ગયું. ઈ રેસ્ટો માઇનસ એક્સ ઇન્ટુ એક્સ રેસ્ટો એન હતો, એને બધું ઈ રેસ્ટો માઇનસ વાય
વાય રેઝ ટુ એન ઇન્ટુ ડીવાય. તો એનો જવાબ તો આપણને ખબર જ છે, તો આપણે લખી રાખીએ વન અપોન કે રેઝ ટુ એન પ્લસ વન, આપણું આ વધારાનું. અને પછી જવાબ આપણો શું આવશે, આ ફેક્ટોરિયલ વાય ફેક્ટોરિયલ એન, એટલે કે એક પાત્ર પેલામાં જે ફેક્ટોરિયલ એન આવતો હતો એને બદલે અહીંયા ઇદમ વિશેષમ આટલું વધારાનો, કે જે કોન્સ્ટન્ટ છે એનો એન પ્લસ વેન વન પાવર આપણે મૂકવો પડશે. એટલે એના હવે આપણે જયારે દાખલા ગણીએ ત્યારે આપણને એ મળશે. હવે આપણે મિત્રો, હવે સમય મર્યાદાને કારણે આપણે આ ક્વોન્ટમ મિકેનિક્સનું લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. મિત્રો, આપણે દવે સાહેબ પાસેથી એ જોયું કે ફિગરની મદદથી અને જેકોબિયનની મદદથી ડીવીનું મૂલ્ય આપણે કેવી રીતે શોધી શકીએ, અને એ મૂલ્ય આપણે જોયું કે આર સ્ક્વેર સાઇન થીટા ડીઆર ડી થીટા ડી ફાઇ, એટલે જ્યાં જે પ્રમાણમાં આપણને આર થીટા અને ફાઇવ કોઓર્ડિનેટ મળે ત્યાં આપણે આ, માનો કે એકલું આર કોઓર્ડિનેટ છે તો આર સ્ક્વેર ડીઆર, થીટા કોઓર્ડિનેટ છે તો સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, અને ફાઇ કોઓર્ડિનેટ છે તો માત્ર ડી ફાઇ, અથવા તો ત્રણે ત્રણનું મિશ્રણ હોય તો આર સ્ક્વેર સાઇન થીટા ડીઆર ડી થીટા ડી ફાઇનો આપણે ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે એ જોયું કે ગામા ફંક્શન એટલે કે ગામા એન પ્લસ વનનું મૂલ્ય આપણે જે જોયું તો કે ઇન્ટિગ્રેશન લિમિટ ઝીરો ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ કે એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ એન ડીએક્સનું મૂલ્ય ફેક્ટોરિયલ એન અપોન કે રેસ ટુ એન પ્લસ વન આપણને પ્રાપ્ત થાય છે. આપણે દવે સાહેબે ખૂબ સરળ રીતે આપણને સમજાવ્યું કે એનું મૂલ્ય આપણે કેવી રીતે ગણી શકીએ. મિત્રો, આપણે જ્યારે દાખલો ત્યારે આ કેલ્ક્યુલેશન કરવાનું આવતું નથી, માત્ર કેનું મૂલ્ય જે હોય એ પ્રમાણે આપણે સીધું એ મૂલ્ય મૂકી અને આપણે દાખલો ગણી શકીએ. તો દવે સાહેબનો આપણે ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર.